નમો અર્યતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો નમો લો ક્રમવત પર્યાય પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ક્રમવત પર્યાયની વાત મૂકી અને એ વખતે તો ખળભળાટ મટી ગયું મચી ગયો ક્રમબદ્ધ પર્યાય પરિણામો ક્રમબદ્ધ થાય છે એક પછી એક થાય છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે અને આ વાત પછી ગુરુદેવે શાસ્ત્રના આધારે કહી શાસ્ત્રમાંથી એ વાત નીકળતી હતી એટલે કહી પણ શાસ્ત્રમાંથી એ વાત આવતી હતી એ તો વાત બરાબર છે પણ એમના અંતરમાં તો એ વાત ક્યારની હતી અને એ વખતે ફક્ત શબ્દ પર્યાય ન હતો પણ એ જયારે દીક્ષામાં હતા સ્થાનકવાસી દીક્ષામાં હતા ત્યારે પણ એમને એ એ સંબંધીની કેટલીક વાતો તો હતી જેમ કે સર્વજ્ઞ વિશેની જે વાત હતી સર્વજ્ઞ છે જગતમાં અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવે એ પ્રમાણે જ બધું થાય છે એ વાત તો એ વખતે પણ હતી અને એવું જો માનવામાં આવે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય એ વાત તો એમને પહેલેથી જ હતી ને પછી તો ક્રમબદ પર્યાય ઉપર ઘણી બધી વાત થઈ ઘણા બધા શાસ્ત્રો ની અંદર વાત કરતા કરતા એમને ક્રમબદ્ વિષયની વાત કરી તો એમાં ક્રમબદ્ પર્યાય એ ગુરુદેવ શ્રી કાનજી સ્વમીના ક્રમબદ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન એવું પુસ્તક છે અને એના આધારે આપણે આ ક્રમબદ પર્યાય નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ આજે આ ક્રમબદ્ પર્યાયનું છઠ્ઠું સ્વાધ્યાય છે એ પુસ્તક માંથી આપણે આજે આગળ લઈએ છીએ પારણ નંબર તેર ઉપર કઈ વ્યક્તિ સ્વાધ્યાયમાં આપણે એક પ્રશ્ન લીધો હતો એમાં પ્રશ્ન એવો હતો કે જીવને સમ્યક દર્શન પ્રગટવાની તૈયારી હોય અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર ન મળે તો સમ્યક દર્શન ન થાય ને આવો પ્રશ્ન હતો સાચા દેવ ગુરુ શાસ્ત્ર ન મળે તો સમ્યક દર્શન ન થાય ને નિમિતની જે વાત આવી એટલે એ અપેક્ષાનો પ્રશ્ન હતો અને પછી ગુરુદેવ આપ્યો કે એવું બને જ નહીં જીવની તૈયારી હોય ઉપાદાન તૈયાર હોય અને સાચા દેવગુરુ શાસ્ત્ર ન હોય એ વાત બને જ નહીં ઉપાદાન કારણ તૈયાર થાય ત્યારે નિમિત્ત કારણ સ્વયં આવી મળે છે પરંતુ કોઈ કોઈના કરતા નથી ઉપાદાન કારણના કારણે નિમિત્ત આવ્યું નથી તેમજ ના કારણે ઉપાદાન નું કાર્ય થયું નથી બંને સ્વતંત્રપણે પોત પોતાના ના કરતા છે ખરેખર તો બે વસ્તુ જુદી છે એને કોઈને એવો નો એને એવો ઉપચાર કરવામાં આવે કોઈની ઉપર એવો ઉપચાર કરવામાં આવે નો આરોપ આપવામાં આવે પણ એ તો મૂળ વસ્તુ તો જે છે તે જ રહે છે ને અને એ મૂળ વસ્તુ એ પોતે પોતાનું જ કાર્ય કરે છે ને કઈ એનું કાર્ય બદલાઈ જાય છે એવું તો બનતું નથી એટલે બંને પોત પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે પણ એકનું કાર્ય થાય છે એ વખતે કાર્ય અનુકૂળ છે તો એને નિમિતનો આરોપ આપવામાં આવે છે અને એ ખબર ખબર ક્યારે પડે પડે કાર્ય થાય ત્યારે કે કયું અનુકૂળ હતું એટલે કોને નિમિતનો આરોપ આપવામાં આવે આ બધી વાતને આપણે સમજ્યા છીએ હવે આજે આગળ વાત લઈએ છીએ ક્રમબત પર્યાય વિશેની ગુરુદેવ કહે છે કે વસ્તુની અનાદિ અનંત સમયની પર્યાયમાંથી એકે પર્યાયનો ક્રમ ફરે નહીં અનાદિ અનંત સમયની પર્યાયમાંથી એકે પર્યાયનો ક્રમ ફરે નહીં જેટલા અનાદિ દરેક વસ્તુની પર્યાયો છે કેમ કે વસ્તુ અવિનાશી છે એનો નાશ થતો નથી નિત્ય રહે છે અને દરેક સમયે નવી નવી અવસ્થા જે થાય છે તો એ કેટલી તો અનંત અનંત વીતી ગયો તો અનંત પર્યાયો થઈ અને અનંત કળા સુધી વસ્તુ રહેવાની છે તો બીજી અનંત પર્યાયો થવાની જ છે એટલે અનાદિથી જેની આદિ નથી અનાદિથી અનંત કાળના સમય જેટલી સમય તેટલી દરેક વસ્તુની પર્યાયો છે સમયની તો આપણે સાપેક્ષતા સ્વીકારીએ છીએ કે સમયને કારણે પર્યાયો થાય છે પરણબંધ થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી દ્રવ્ય પોતે પોતાથી પરિણમે છે અને એમાં એક પછી એક પરિણામ થાય છે તો એ પરિણામને એ પર્યાય ને આપણે કાળ દ્રવ્ય ની પર્યાય પરિણમન થાય છે તો એમાં જે પર્યાય છે એની સાપેક્ષા રહી અને એમ કહીએ છીએ કે પહેલા સમયની પર્યાય બીજા સમયની ત્રીજા સમયની એમ પણ એ કાળ કઈ બીજા કોઈ પણ દ્રવ્યને પરિણામ આવે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી તો અહીંયા છે કે ત્રીજા સમયની ત્રીજી એમ જેટલા સમય તેટલી પર્યાયો ક્રમબદ્ધ છે એક બે પર્યાય તો હોય નહીં એટલે એક પછી જ હોય એટલે ક્રમમાં તો હોય અને જે પર્યાય છે તે જ છે એ આડી થઈ જાય એવું પણ નથી થતું પાંચમા નંબરની પર્યાય પહેલા ક્રમે કે બીજા ક્રમે આવે એમ થતું નથી ગુરુદેવ કહે છે કે જેણે આમ સ્વીકાર્યું તેની દ્રષ્ટિ એક એક પર્યાય ઉપરથી ખસીને અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ અને પરથી તે ઉદાસ થઈ ગયો જ્યારે એમ સ્વીકાર કરવામાં આવે એક પછી એક ક્રમબદ્ધ પર્યાયો થઈ જ રહી છે એમ જ્યારે ખ્યાલ આવે છે તો એ પર્યાય જેની થઈ રહી છે એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે જેને એ એવો સ્વીકાર થયો કે આ પર્યાય જે છે એ એક પછી એક થઈ જ રહી છે બદલાઈ છે પૂર્વ પર્યાય છે પહેલાની પર્યાય એનો વ્યય થવો અને ઉત્તર પર્યાય એટલે નવી પર્યાય થવો એ એક સમયમાં છે અને ધ્રુવ તરીકે કાયમ એક સરખી ટકીને રહે છે અને એ બધી પર્યાયો એ વસ્તુની છે તો પછી એ વસ્તુ તરફ એટલે કે દ્રવ્યની છે એ પર્યાય તો એ દ્રવ્ય એ દ્રવ્ય કે જેમાં કોઈ ભેદ પડતા નથી એવું એ દ્રવ્ય એના ઉપર દ્રષ્ટિ જાય પર્યાયનો આવો સ્વીકાર થઈ ગયો કે આ પર્યાયનો આખો પ્રવાહ છે આ જ રીતે પર્યાયો એક પછી એક પ્રગટ થઈ રહી છે એક સમયમાં એક એના પછી બીજા સમયે બીજી થાય છે એમ ચાલ્યા કરે છે આ બધી પર્યાયો થાય છે તો પછી એનો જે સ્વીકાર કરે કે ના એમ પર્યાય થઈ જ રહી છે તો પછી દ્રષ્ટિ ક્યાં જવાની જેની પર્યાય છે એવા દ્રવ્ય તરફ જ દ્રષ્ટિ જાય ને એટલે એ વાત ગુરુદેવે આ રીતે લીધી છે કે જેણે આમ સ્વીકાર્યું તેની દ્રષ્ટિ એક એક પર્યાય ઉપરથી ખસીને અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ અને અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ એટલે એ પરથી ઉદાસીન થઈ ગયો પરમાં હવે એને રસ નથી પરનું લક્ષ નથી અને પરમાથી એને કાંઈ પ્રાપ્ત કરવું નથી એના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ છે વસ્તુ અને વસ્તુના ગુણ એ તો અનાદિ ગુણોનો સમૂહ તેજ વસ્તુ તે જ દ્રવ્ય છે એ તો અનાદિ અનંત છતાંય અંદર ગુણોનું પરિણામન પણ સતત ચાલુ છે એમાં એક ગુણ વધારે ઓછો થતો નથી આવું વસ્તુનું સ્વરૂપ છે અનાદિ અનંત કાળના જેટલા સમયો છે તેટલી તે તે સમયની પર્યાયો વસ્તુમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે એ દ્રવ્યની પર્યાયો એક પછી એક પછી એક ક્રમબદ્ધ થયા કરે છે જે સમયની જે પર્યાય છે તે સમયે તે જ પર્યાય પ્રગટ થાય છે આડી અવળી ન થાય તેમજ પહેલા પછી ન થાય પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી કેમ કે એક સમય અને બીજો સમય બેની વચ્ચે કોઈ ગેપ નથી કોઈ અવકાશ નથી આ પર્યાય જે અત્યારે વર્તમાન છે એ પર્યાય નો થાય એ જ સમયે બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે એટલે વચ્ચે કોઈ અવકાશ નથી કે કોઈ એમાં કઈ ફેરફાર કરી શકે અને એમ જ આખો ક્રમ એ રીતે ચાલે છે તો પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં તો ગુરુદેવ કે છે કે કેવળ જ્ઞાન ખડું થઈ જાય છે આવો જયારે એ વિચાર કરે છે તો એની દ્રષ્ટિ જે સ્વરૂપ તરફ જાય છે પરિણામો ક્રમબદ્ધ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે હવે એમાં બીજું કંઈ કરવા પણ છે જ નહીં માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા જે થઈ જાય છે એનો સ્વીકાર કરીને તો પછી એને જગતના પદાર્થો પ્રત્યે સહજ રીતે ઉદાસીનતા થાય કેમકે પર્યાયો દરેક પદાર્થની ક્રમબદ્ધ એમ થઈ જ રહી છે તો એમાં કઈ કરવા પણ છે નહીં એટલે બધેથી દ્રષ્ટિ પાછી ફરી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે એને જેને સ્વરૂપ તરફ દ્રષ્ટિ જાય છે એને સ્વનો અનુભવ થાય છે અને સોનો અનુભવ થતા સુખ શાંતિ આનંદ જે છે એ પછી વારે વારે એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે અને છેવટે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા લીનતા અને સ્થિરતા કરે છે એટલે કેવળ નામ થાય છે એટલે આખી વાતમાં જરાક વિચાર કરીએ તો અહીંયા તો આ ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા તો એ સમ્યક દર્શન સુધી પહોંચે છે અને સમ્યક દર્શન થાય છે તો ચોથું ગુણસ્થાન આવે છે અને જેને ચોથું ગુણસ્થાન આવ્યું છે એનો તો પછી છેવટે સિદ્ધ દશા થવાની જ છે બીજ ઉગી છે પૂર્ણિમા ન થાય એવો તો કોઈ પ્રશ્ન નથી આગળ અનાદિ અનંત અખંડ દ્રવ્યને પ્રતીતમાં લે ત્યારે ક્રમબત પર્યાયની શ્રદ્ધા થાય છે કેમ કે ક્રમબત પર્યાયનું મૂળ તો તે જ છે ક્રમબત પર્યાયનું મૂળ શું છે દ્રવ્ય છે પર્યાય દ્રવ્યની થઈ ગઈ છે દ્રવ્યની પર્યાય થઈ રહી છે એટલે પર્યાય નિર્ણય થઈ જાય છે એટલે સ્વરૂપ તરફ જાય છે નિર્ણય થયો છે અને પર્યાય છે સ્વરૂપ એ તરફ દ્રષ્ટિ જાય છે ક્રમબત પર્યાય મૂળ તો એ પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ જ છે જેને ક્રમબત પર્યાયની શ્રદ્ધા કરી તે અનાદિ અનંત પર્યાયોનો અને ના કેવળ જ્ઞાનની પ્રીતિ પ્રતીતિવંત થઈ ગયો કેવળ જ્ઞાનની પ્રતિતિવંત થઈ ગયો એને એવી એની કેવળ જ્ઞાનની પ્રતીતિ થઈને જ રહે છે એટલે કે દર્શન થાય છે તો પોતાના સર્વજ્ઞ સ્વભાવની એને ઝાંખી થઈ જાય છે એની પ્રતિ થઈ જાય છે એનો અંશ પ્રગટ થઈ જાય છે મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ દ્રવ્ય તરફ ઢળતા સાધક જીવ પર્યાયમાં અધુરા રહી છે તો પણ હવે તેને દ્રવ્ય તરફ જ જોવાનું રહ્યું એની જ જ રુચિ રહે છે અને તે પૂર્ણતા થઈ જવાની છે અને એવી પૂર્ણ પર્યાય પણ એને એ દ્રવ્યના જોરે એવી પૂર્ણ પર્યાય પણ થવાની જ છે વસ્તુનું સ્વરૂપ આવું જ છે સમજે છૂટકો છે ન સમજે પોતાની આત્માના સ્વરૂપ ને ગમે તેમ વિચારશે તો સમય નહીં સુખ દશા જોઈતી હોય એવી શાશ્વત સુખની દશા જોઈતી હોય તો એ વસ્તુ સ્વરૂપ જાણવું પડશે કે જેમાંથી સુખ દશા પ્રગટી શકે છે એ વસ્તુ સ્વરૂપ કેવું છે એને જાણવું તો જોઈશે સુખદેવ કે છે કે મારી પર્યાય પણ ક્રમબદ્ધ થાય છે એમ જેને નક્કી કર્યું તેને પોતામાં સમભાવ નાતાભાવ થઈ ગયો પર્યાય ફેરવવાની આકુરતા મટી ગઈ પર્યાય ફેરવવાની આકુરતા હવે રહી નહીં ફેરફારો કરવાની વૃત્તિ હવે રહી નહીં કેમ કે એ થઈ શકતા નથી એ કરવાનો પ્રયત્ન કરવા જાય તો પણ ક્યાં થાય છે એ એમ માને કે હું આ કરું છું એટલે થાય છે કરતા બુદ્ધિ એને પડી છે અનાદિની એટલે એ માને છે વાસ્તવમાં પરનું કરતા પણ જીવને નથી અરે કોઈ દ્રવ્ય ને બીજા અન્ય દ્રવ્યનું કરતા પણ છે જ નહીં દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે જ પરિણમે છે આ તો મોટો સિદ્ધાંત છે અને એટલે તો આ જગત આમ રહ્યું છે કોઈ કોઈ દ્રવ્ય ની અંદર ફેરફાર કરી દેતું હોય તો પછી કોઈ પણ દ્રવ્ય એ જેવું છે તેવું રહી શકે જ નહીં પર્યાય ને ફેરવવાની વાત તો છે જ નહીં અને પર્યાય ફેરવવાની નથી હવે એવો નિર્ણય થઈ ગયો છે કે એ કાર્ય થઈ શકતું નથી અને એ કાર્ય કરવા જઈએ તો પણ એ ખરેખર કઈ કાર્ય થતું નથી માત્ર એ વિકલ્પ થાય છે એમાં તો વિકારી ભાવે ને વિભાવ ભાવે પરિણબુ થઈ જાય છે એટલે એ વાત હવે રહી નહીં જેની દ્રષ્ટિ માં ક્રમબદ્ધ પર્યાય બેસી ગઈ છે એટલે સર્વજ્ઞતા બેસી ગઈ છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે જેમ આવ્યું છે એમ જ જગતના બધા પદાર્થોના પરિણમન થઈ રહ્યા છે કોઈ કરાવે છે એ વાત નથી અને એમ જ વસ્તુનું સ્વરૂપ છે તો પછી હવે એને પણ એમ જ છે કે મારા પરિણામ અને જગતના બધા પદાર્થોના પરિણામ નિયમિત ક્રમબદ્ધ જે સમય જે થવાયોગ છે એમ જ થઈ રહ્યા છે તો હવે શું ફેરવવું છે કાંઈ ફેરવવું નથી અને પર્યાય ફેરવવાની હવે આકુળતા ન રહી પણ જે જે પર્યાય થાય તેનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે એ જ્ઞાતા પણ એનો જાણનાર રહ્યો જે જ્ઞાતા પણ એ જાણનાર રહ્યો તેને કેવળ પેલા કહ્યું ને કે કેવળ જ્ઞાન થાય છે તો એ અહીંયા વધારે વિસ્તારથી સમજાવવામાં આવ્યું અહીંયા આ હું સ્વામી કાર્તિકે અનુપરીક્ષાની કાથા ત્રણસો એકવીસ બાવીસ ની વાત જે છે એનો જ વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે એમાં આ બધી ક્રમબદ્ધ પર્યાયની વાત આવી છે જેને સ્વભાવમાં સંભાવી જ્ઞાન નથી એટલે કે પોતાના દ્રવ્યની ક્રમબદ્ધ અવસ્થાની જેને પ્રતિ નથી તે જીવની રુચિ પરમાં જાય છે પોતાના દ્રવ્યની ક્રમબદ્ધ અવસ્થાની જેને પ્રતીતિ નથી શ્રદ્ધા નથી તે જીવની રુચિ પરમાં જાય છે અને તેને વિષમ ભાવે ક્રમબદ્ધપણે વિકારી પર્યાય થાય છે છતાં એમ થાય છે તો પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે પણ એની રૂચિ પરિણામ પણ એવા જ થાય છે વિષમ ભાવે એ વિક્રમબ્ધ પર્યાયો થાય છે સંભાવે નથી થતી કેમકે એનો ભાવ એવો છે તો એટલે જેને એવો વિકલ્પ આવતો હોય કે અમારા પરિણામ જયારે જેવા થવાના છે ત્યારે થશે એટલે એનો અર્થ જ એ છે કે એને અત્યારે એવા પરિણામ થવાના છે એટલે જ એના એવા વિકલ્પ ઉઠ્યા છે જેને જેને છે એ રીતે જ છે એટલે બધું ક્રમબદ્ધ થાય છે અને છતાંય છતાં પણ એ જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે અને એ પાંચ સમવાય સહિત થાય છે દરેક પરિણામ જે થાય છે એ પાંચે સમવાય સહિત થાય છે એટલે એ વખતે પુરુષાર્થ પણ એવો જ છે પાંચ સમવાયમાં પુરુષાર્થ પણ છે એટલે પુરુષાર્થ વિના કઈ પરિણામ થાય છે એવું નથી જેને ક્રમબદ્ધ પર્યાય નો નિર્ણય નથી થતો અને જે પોતે બીજી રીતે માને છે તો એનો પુરુષાર્થ એ રીતે થઈ રહ્યો છે એટલે એ વાત પરિણામ થાય છે આમાં તો બધું પોતાની પર્યાયમાં જ સમાય છે પોતાની ક્રમબદ્ધ પર્યાય જો સ્વદ્રષ્ટિથી કરે એટલે સ્વરૂપનો નો કરીને કરે સ્વદ્રષ્ટિથી કરે તો શુદ્ધ થાય અને જો પરિથી કરે તો અશુદ્ધ થાય પર સાથે સંબંધ ન રહ્યો પણ દ્રષ્ટિ કઈ તરફ છે તે ઉપર ક્રમબદ્ધ પર્યાયનો આધાર છે એટલે એમાં ફેરવી શકાય એવો અર્થ નથી કહેવાનો આશય એ છે કે જેને એવો એવા પરિણામ થાય છે એ પણ ક્રમબદ્ધ જ થાય છે અને એની દ્રષ્ટિ પર તરફ છે એટલે એવા પરિણામ થાય છે જેની દ્રષ્ટિ સ્વ તરફ વળી છે એને એવા પરિણામ થાય છે એટલે એને જ એવા ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય થાય છે એને જ આત્માનો નિર્ણય થાય છે એને જ આત્માના જ્ઞાન નિર્ણય થાય છે ધ્રુવ છે એ બધા નિર્ણયો એને જ થાય છે જેને એવા પરિણામ થવાના છે એને અને જેને નિર્ણય નથી થતા તો એને પણ ક્રમબદ્ધ જ એમ ચાલી રહ્યું છે કેમ કે એનો પુરસાથ ઊંધો ચાલી રહ્યો છે એટલે એના સંવાય પણ એ રીતે જ છે એની દ્રષ્ટિ તરફ છે એટલે એવા પરિણામો થાય છે આ બધી વાત જે છે એમાં પરિણામો થાય છે એની સાથે કોઈ વિરોધાભાસ આવતો નથી કે જે પર વસ્તુ જે કાળે જે ક્ષેત્રે આવવાની હોય તે જ વસ્તુ તે કાળે તે ક્ષેત્રે સ્વયં આવે છે એ પોતાથી આવે છે પણ આત્માના ભાવને કારણે આ વસ્તુ આવતી નથી બધી વસ્તુની પર્યાય તેના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે થાય છે તેમાં ફેર પડતો નથી અને અને આ સમજણમાં વસ્તુની કેવળ જ્ઞાન સ્વભાવનું અનંત વીર્ય છે આવી સમજણમાં આવી સમજણની અંદર જ એને વસ્તુની પ્રતીતિ અને જેવી છે તેવી વસ્તુ અને જગતનું જેમ છે તેમ સ્વરૂપ એને ખ્યાલમાં આવી જાય છે અને એમ કરતા સમ્યક દર્શન અને પછી આગળ વધી અને અને કેવળ જ્ઞાન સ્વભાવનું ભાન થઈ જાય છે અને એવું ભાન થવામાં એનો પુરુષાર્થ છે એટલે ગુરુદેવ કે આ સમજણમાં વસ્તુની પ્રતી શ્રદ્ધા અને કેવળ જ્ઞાન સ્વભાવ પોતાનો કેવળ જ્ઞાન સ્વભાવ છે એવા કેવળ જ્ઞાન સ્વભાવનું અનંત વીર્ય પ્રત્યે છે આ માનતા અનંત પર કર્તૃત્વને છેદીને ને એકલો જ્ઞાતા થઈ ગયો પરદ્રવ્યો નું કરતા પણ જે છે એ હવે છૂટ્યું એટલે માત્ર એનો જ્ઞાતા થઈ ગયો ત્યાં અભિપ્રાયમાં બધા પ્રત્યેનો રાગ દ્વેષ ટળી ગયો આમાં તો અનંતકાળે કદી નહીં કરેલ એવો અપૂર્વ દર્શનનો પુરુષાર્થ છે પર્યાયનો નિર્ણય કરવા જાય છે અને આ રીતે નિર્ણય કરે છે પરનો અકર્તા થાય છે તો પછી એને પરના રાગ કે દ્વેષ પણ થતા નથી એમ અભિપ્રાયમાં શ્રદ્ધામાં તો એમ જ થાય છે બધા પ્રત્યેનો રાગ દ્વેષ ચડી જાય છે અને આવું તો અનંતકાળમાં થયું ન હતું કેવું એવો પુરસાદ એવી દશા આ ક્રમબત પરિયાયનો નિર્ણય કરવામાં જીવને થઈ જાય છે એટલે કોઈ કહે છે કે ક્રમબત પરિયાયનો નિર્ણય કરવા જે છે તો પુરુષાસ રહેતો નથી એની વાત તો બાજુ પર મૂકો પણ પેલા ક્રમબદ પર્યાય નો નિર્ણય કરે ને એમાંય કેટલો બધો પુરુષાર્થ આવી જાય છે એ પુરુષાર્થ પૂર્વક જ થાય છે અને એ પુરુષાર્થ જે થાય છે એ પુરુષાર્થ માત્ર કઈ ક્રમબત પર્યાયનો નો નિર્ણય છે એવો નહીં પરંતુ સમ્યક દર્શન નો થઈ જાય છે ગુરુદેવ આ વાત ઉપર જોર આપી રહ્યા છે કે ભાઈ તું એનો નિર્ણય કરવા જાય છે તો આ રીતે તને તો સમ્યક દર્શન થઈ જાય છે એ આખો પુરસાર્થ જ એવો છે ક્રમબત પર્યાય ના નિર્ણય નો છે એ સમ્યક દર્શન નો છે આગળ નાખે છે કે જેમ આત્મામાં બધી પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જળમાં પણ જળની બધી અવસ્થા ક્રમબદ્ધ થાય છે કર્મની જે જે અવસ્થા થાય તે આત્મા કરતો નથી પણ પરમાણુની ક્રમબદ્ધ પર્યાય છે ભૂતકાળની એક ક્રમબદ્ધ પર્યાય છે કર્મના પરમાણુઓમાં ઉદય ઉદીરણા વગેરે જે દસ અવસ્થાઓ કારણો છે કરણો છે એ એવા ઉદય ઉદય વગેરે જે અવસ્થાઓ છે એનો વિપાક વગેરે જે આપણે કહીએ છીએ તે સંક્રમણ ઉત્કર્ષણ અપકર્ષણ એવા બધા કરણો છે તો તે પરમાણુની ક્રમબદ્ધ દશા છે અને પરમાણુની ક્રમબદ્ધ દશા પરમાણુ ના પરિણામ જીવ કરે નહીં જીવ કરી શકે નહીં જીવ ત્યાં પહોંચતો નથી એના પરિણામ કરે ક્યાંથી આત્માને જે આશ્રવ થાય છે ભાવ આશ્રવ થાય છે તો એના નિમિત્તે પેલા કારમને રચકણું આવે છે એવું દ્રવ્ય આશ્રવ પણ થાય છે પણ એ સ્વતંત્ર છે એ સ્વતંત્ર છે આને લીધે આ છે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી કોઈ કોઈને લીધે પરિણામતું જ નથી આ મૂળભૂત સિદ્ધાંત છે અને એ જ્યાં સુધી સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી પરાધીન દ્રષ્ટિ છૂટતી નથી અને પરાધીન દ્રષ્ટિ હોય એની એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય નહીં એ પરની જ અપેક્ષા રાખ્યા કરે કોઈક આવે તો કંઈક અમને જ્ઞાન થાય એ નિમિતની રાહ જોઈને બેસી રહે અને આવું અનંત થઈ રહ્યું છે ગુરુદેવે આ દ્રષ્ટિ આપી છે કે ભાઈ પરાધીન દ્રષ્ટિ છોડ વધુ તારી પાસે પડ્યું છે તારા આત્મામાં જ છે દ્રષ્ટિ ફેરો પરનું લક્ષ કરી અને તું જે દ્રષ્ટિ કરી અને જે ભાવે થાય છે એમાં ક્યાંય શુદ્ધ ભાવ નો અંશ નથી એ શુભાશુદ્ધ ભાવ જ હોય અને ભવના ભ્રમણનું કારણ જ હોય તો એ દ્રષ્ટિ છોડ પરમાથી તને કાંઈ પ્રાપ્ત થવાનું નથી આ વાત ગુરુદેવ બહુ સરસ રીતે કરી છે અહીંયા આ પરમાણુની અવસ્થાની જયારે વાત કરવામાં આવી તો અહીંયા એક પ્રશ્ન થાય છે કે જો કર્મ પરમાણુની કર્મણુ પર્યાય છે તો પછી જૈનમાં તો કર્મ સિદ્ધાંતના થોકબંધ શાસ્ત્રો ભરેલા છે તેનું શું સમજવું તો પછી આટલા બધા શાસ્ત્ર કર્મના ઉમટકાર વગેરે ઘણા શાસ્ત્ર કર્મ સંબંધીની વાત કરી છે તો એનું શું સમજવું જો કર્મ એ પણ પરમાણુની ક્રમબદ્ધ પર્યાય જ છે કર્મ પણ એના કારણે ક્રમબદ્ધ થઈ રહ્યા છે તો પછી આ બધા કર્મના સિદ્ધાંત વગેરે વિશે શું સમજવું બુદ્ધિવાળો પ્રશ્ન કર્યો છે અને પૂછી ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે સૈદ્ધાંતિક ઉત્તર અને આધ્યાત્મિક ઉત્તર બંને રીતે આખો ઉત્તર છે બહુ સરસ ઉત્તર આપે છે ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધા શાસ્ત્રો આત્માને જ બતાવનારા છે મૂળ વાત તો આ જ છે જેટલા પણ શાસ્ત્ર રચાયા છે એ બધાની રચનાનું મૂળ પ્રયોજન શું છે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી અને સિદ્ધત્વને પ્રગટ કરવું મૂળ પ્રયોજન તો દરેક કોઈ પણ શાસ્ત્રનું પ્રયોજન તો વિતરાગતા છે ને દરેકનું પ્રયોજન તો વિતરા વિતરાગતા પ્રગટ કરવાનું છે એટલે એ બધા શાસ્ત્રો આત્માને જ બતાવનારા છે કર્મનું જેટલું વર્ણન છે તેને આત્માના પરિણામ સાથે માત્ર સંબંધ છે કોઈ કોઈનું કંઈ કરતું નથી કર્મ જીવને વિકારી ભાવ કરાવતા નથી કે જીવના વિકારી ભાવ હોય એને કારણે કર્મ બંધાતા નથી બંને સ્વતંત્ર ક્રિયા છે જીવનો વિકાર જે છે એ પરિણામ ચેતનના પરિણામ જીવને વિશે છે અને એવા જે ભાવબંધ કર્યા છે કર્મના બંધ ભાવ જીવની પર્યાયમાં છે દ્રવ્ય બંધ જે છે એ પૂતગળની પર્યાયમાં છે બંને વસ્તુ સાથે થઈ રહી છે એટલે એમની વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે કરતા કર્મનો સંબંધ નથી આત્માના પરિણામો કેવા કેવા પ્રકારના થાય છે તે સમજાવવા માટે ઉપચારથી કર્મમાં ભેદ પાડી સમજાવ્યું છે શાસ્ત્રની અંદર જે સમજાવ્યું છે એ દ્વારા શું કહે છે કે આત્માના પરિણામો કેવા કેવા પ્રકારના થાય છે તે સમજાવવા માટે ઉપચારથી કર્મના કર્મમાં ભેદ પાડી સમજાવ્યું છે કર્મની પ્રકૃતિઓ ની વાત કે રીતે કરવામાં આવી છે કર્મની પ્રકૃતિઓ થાય છે તો જીવને કેવા કેવા એના પરિણામો થાય છે એ વાત એ સાથે સમજાવી છે નિમિત્ત નૈમિત સંબંધનું જ્ઞાન કરાવવા માટે કર્મનું વર્ણન છે પણ જળ કર્મ સાથે આત્માને કરતા કર્મ સંબંધ થઈ અને બીજાના પરિણામ કરે પરિણામ કરે એમ પણ નથી કે જળ કર્મ કરતા થઈ અને આત્માના પરિણામ કરે એમ પણ નથી એટલે બે વચ્ચે કરતા કર્મ સંબંધ જરા પણ નથી છતાં ફરીથી પાછો બીજો પ્રશ્ન કર્યો છે પેટા પ્રશ્ન કર્યો છે પ્રશ્ન કરે છે કે પણ બંધ ઉપશમ અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ સત્તા નિદત અને નિકાચી એવા દસ પ્રકારના કરણ કર્મની અવસ્થાના પ્રકાર કયા છે તો કેમ કયા એ કયા છે ને તો કઈક તો કારણ છે ને ગુરુદેવ ફરીથી એ ઉત્તરને લીધો છે તું મૂળ વાત કરી એને જ આગળ વધારતા કહે છે કે એમાં પણ ખરેખર તો ચૈતન્યની જ ઓળખાણ કરાવી છે એમાં પણ ઓળખાણ કર્યા છે બંધ ઉદય ઉદીરણા વગેરે તો તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે આ વાત તો આપણે ઘણી વાર કરીએ છીએ કે જીવના એવા પરિણામ છે તો સામે કર્મનો ઉદય છે એને એના લક્ષ્ય એવા પરિણામ થાય છે એટલે આપણે ઉદય ભાવે જીવ થયો એમ કહીએ છીએ ઉપસમ ભાવ કહીએ છીએ સૌક્ષમ ભાવ ક્ષાયિક ભાવ કહીએ છીએ આ ચાર પ્રકારના ભાવની વાત કરીએ છીએ અને પછી પાંચમો પરમ પરિણામિક ભાવ તો એમાં એ જે ભાવ જે છે એના નામ આપવામાં આવ્યા છે એ સામે કર્મનું જે થાય છે એ પ્રમાણે નામ આપવામાં આવ્યા છે પણ ભાવ તો જીવના છે એ ભાવ તો જીવના છે એટલે એ કોઈ કર્મે કરાવ્યા છે એમ પણ નથી અને જીવના ભાવ જે થાય છે તો સામે કર્મનું જે કઈ થાય છે એ કર્મનું છે એ કઈ જીવ એને કર્મને પકડી એની કે 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 અપકર્ષણ કરે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી કેમકે એ કર્મ કઈ કર્મ કઈ કોઈને દેખાતા નથી એને પકડીને કઈ કરી શકાતું નથી માત્ર જીવ તો ભાવ કરે છે અને જીવના ભાવ જે છે એની સત્તામાં થાય છે જીવની સત્તામાં છે એ સત્તા છોડી અને બહાર બીજે ક્યાંય પહોંચે એમ નથી કર્મ જે છે એ ભલે જ એ જીવની સાથે રહ્યા છતાંય બંનેની સત્તા જુદી છે કર્મની સત્તા જે છે એ કર્મને વિશે રહી અને જીવની સત્તા જીવને વિશે રહી જીવના પ્રદેશો અને કર્મના પ્રદેશો જુદા છે એક જ ક્ષેત્રે રહ્યા છે આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે એક ક્ષેત્ર વગા છે પણ છતાંય બંનેના પ્રદેશો અને બંનેના પ્રદેશોનું ક્ષેત્રની આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે આત્માનો પુરુષાર્થ તેવા દસ પ્રકારે થઈ શકે છે આત્માનો એવો પુરુષાર્થ થાય કે જેને કારણે ઊંધો પુરુષાર્થ થાય તો બંધ પડે એવા આશરો થાય બંધ પડે એવો પુરુષાર્થ થાય તો એને એ રીતે ઉદય હોય એ રીતે ઉદીરણા હોય ઉપસમ હોય એ બધા પુરસ્થ બતાવ્યા છે આત્માનો પુરસ્થ તેવા દસ પ્રકારે થઈ શકે છે તે બતાવવા માટે કર્મના પ્રકાર પાડી સમજાવ્યું છે કર્મની આ બધી પ્રકૃતિની જે વાત કરવામાં આવી એકસો અડતાલીસ પ્રકૃતિ તેનો અર્થ શું છે કર્મની એકસો અડતાલીસ પ્રકૃતિ કેમ છે ને કોને છે ચેતન ને કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ કોને છે કઈ ધર્માસ્થી છે અધર્માસ્તિ કાય છે આકાશ ને છે કાળને છે કોઈને નથી બાકીના જીવ દ્રવ્ય સિવાય કયા દ્રવ્ય કર્મની પ્રકૃતિ છે તો એ કર્મની પ્રકૃતિ જીવને છે એટલે એનો અર્થ કે જીવના એવા પરિણામ જે છે એ બતાવવા માટે એ કર્મની પ્રકૃતિ અઠસો અડતાલીસ દ્વારા સમજ આપવામાં આવી છે ગુરુદેવે એમ કહ્યું છે અહીંયા આત્માના પુરુષાર્થ વખતે સામા પરમાણુઓ તેની લાયકાત પ્રમાણે સ્વયં પરિણમે છે પોતાની લાયકાત થી પરિણમે છે આમાં તો બંનેના નિમિત નૈમિત સંબંધનું જ્ઞાન કરાવ્યું છે પરંતુ કર્મો નથી ફરી પાછો પ્રશ્ન કરે છે કે કર્મની ઉદીરણા થાય એમ કહ્યું છે ને હવે વધારે સમજાવે છે કે ઉદીરણા અર્થ શું છે જરાક સમજો ને ઉદીરણા અર્થ એવો નથી કે પછી થવાની અવસ્થાને ઉદીરણા કરી અને વહેલી લાવ્યા આપણે એમ બોલીએ છીએ પણ કઈ વાસ્તવમાં એમ નથી કર્મની અવસ્થા જે પછી થવાની હતી એ ઉદીરણા કરી અને એને વહેલી લાવ્યા અને પછી એનો ક્ષય કર્યો આ બધી વાત કરીએ છીએ મુનિઓ એવી ઉદીરણા કરે છે તપ દ્વારા ઉદીરણા થાય છે આ બધી વાત કરીએ છીએ પણ ખરેખર એમ જ થવાનું હતું કહે કે કે અર્થ એવો નથી પછી થવાની અવસ્થાને કરીને ઉદી લાવ્યા કર્મની ક્રમબદ્ધ અવસ્થા જ તે થવાની છે જીવે પોતામાં પુરુષાર્થ કર્યો તે બતાવવા માટે ઉપચારથી કર્મમાં ઉદીર્ણા થઈ એમ કહ્યું છે ખરેખર તો જીવનો પુરુષાર્થ ત્યાં બતાવ્યો છે એ જગ્યાએ જીવનો પુરુષાર્થ જ બતાવ્યો છે અને સામે પેલા કર્મનું તો એમ જ થવાનું હતું એ નિશ્ચિત હતું પણ એ વખતે નિમિત્ત નિમિત્ત સંબંધ એવો જ છે કે જીવને જ્યારે એવો ઉત્કૃષ્ટ ભાવ થયો છે પુરુષાર્થ એવો થયો છે ત્યારે સામે પેલા કારણે રચકણો જે છે છૂટા પડી જાય છે તો એ રીતે એની ઉદીરણા કે ક્ષય કે એ બધું બતાવવામાં આવે છે એટલે ખરેખર તો એમ વસ્તુનું સ્વરૂપ છે ખરેખર કર્મની અવસ્થાનો ક્રમ ફરી ગયો નથી પરંતુ જીવે પોતાની પર્યાયમાં જે પ્રકારનો પુરુષાર્થ કર્યો છે તેનું જ્ઞાન કરાવવા માટે જ ઉદીરના કહેવામાં આવે છે વળી જીવ ઘણો પુરુષાર્થ કરે તો ઘણા કર્મો ખરે એમ કહેવામાં આવે છે ત્યાં પણ ખરેખર જીવે કર્મ ખેળવવાનો પુરસાદ કર્યો નથી પણ પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે એ વાત તો આપણે બરાબર સમજીએ છીએ ગુરુદેવે વારંવાર બધા શાસ્ત્રોના સર્જાયમાં એ વાત તો કરી છે કે જીવ સ્વભાવ ભાવે થાય છે તો એને નવા બંધ પણ થતા નથી અને પૂર્વના કર્મ જે છે એનો વિપાક એની વિપાક નિજરા થઈ જાય છે એટલે ખરેખર સાચા અર્થમાં એને નિજરા થાય છે સ્વભાવમાં રહેવા સિવાય બીજે બારમાં કોઈ પણ રીતે રહે તો નવા કર્મ બંધાય એટલે શુદ્ધિની વૃદ્ધિ તો સ્વભાવમાં રહેવાથી થાય છે સાચી નિજા તો સંભર દશામાં થાય છે અને સંવર દશામાં તો એને સ્વરૂપનું લક્ષ્ય છે એ વખતે જ આશ્રમ નથી થતા એટલે કે છે કે પોતાના સ્વભાવમાં રહેવાનો પુરસાદ કર્યો છે એને એને કઈ જીવે કર્મ ખેડવવાનો પુરસ્થ કર્યો નથી પણ પોતાના સ્વભાવમાં રહેવાનો પુરસાદ કર્યો છે જીવના વિશેષ પુરસાદનું જ્ઞાન કરાવવા માટે આરોપથી એમ બોલાય છે કે ઘણા કાળના કર્મ પરમાણુઓ અલ્પ કાળમાં ખેરવી નાખ્યા ખેરવી નાખ્યા એટલે તો પેલા ખરી જાય છે સામે એમ જ થાય છે અને કથનમાં સાચું વસ્તુ સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે અને તે વખતે જે કર્મોની અવસ્થા સ્વયં ખરવા રૂપ હતી તે કર્મો ખરવી ગયા અને પરમાણુના અવસ્થાના ક્રમમાં ભંગ પડતો નથી હવે આગળ કે છે કે દ્રવ્યો પરિણમન સ્વભાવી છે છ છ દ્રવ્ય પરિણામન સ્વભાવી છે બધા દ્રવ્યોનું પરિણામન થાય જ છે અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયમાં પરિણમે છે એટલે એમના ક્રમબદ્ધ છ પ્રકારના દ્રવ્યોના ક્રમબદ્ધ પરિણામન થાય છે છ એ દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે કોઈ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યોની સહાયની જરૂર હોતી નથી દરેક દ્રવ્ય પોતે પોતાથી પરિણમે છે અને આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુર છે કેમ કે અનાદીની એને કરતાની બુદ્ધિ છે એટલે એને એમ છે કે બીજા બધા કાર્યો હું 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 કરું 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 અરે નરસિંહ મહેતા એ પણ એમ કહ્યું કે હું કરું હું કરું એ અભિમાન છે જેમ જેમ સખત નો બાર શ્વાન તાણે પેલા ગાળા નીચે કૂતરું ચાલતું હોય અને એ એમ માને કે ગાડું હું ચલાવું છે એના જેવી વાત છે હું કરું હું કરું એ અજ્ઞાન એમ નરસિંહ મહેતા એ પણ કહ્યું એમને મંદકસાય જીવ છે એમને જીનવાણી મળી ન હતી જીનવાણી મળી હોત તો શું થાય ક્યાં એ જીવ જીનવાણીમાં તો આ વાત ઠેર ઠેર કરવામાં આવી છે કોણ કરે કોના પરિણામ કોણ કરે કોઈ કોઈના પરિણામ કરી શકતું જ નથી નકામાના મિથ્યા અભિમાન કરે છે જીવો કે છે કે આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરસ્દ છે છ દ્રવ્યો પોતે પોતાનું જ કાર્ય કરે છે પોતાથી જ પરિણમે છે વિચાર કરવા જેવો છે આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે પુરુષાર્થ વગરની જીવની એકે પર્યાય થતી નથી જો પુરુષાર્થ વિના કોઈ પર્યાય જીવની થતી જ નથી પુરુષાર્થ સાથે હોય જ છે પાંચ સંભાય પૂર્વક થાય એટલે પુરુષાર્થ વિના કોઈ પર્યાય થાય એમ બને જ જ નહીં એટલે પુરુષાર્થ થાય છે માત્ર પુરુષાર્થનું વલણ સો તરફ કરવાને બદલે પર તરફ વલણ કરે છે જીવ એ જ અજ્ઞાન છે એ જ એનું અજ્ઞાન છે જો સ્વભાવની રૂચિ કરે તો સ્વભાવ તરફના પુરુષાર્થ વડે પર્યાયનું પરિણમન સ્વભાવ તરફ વળે એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય છે તે પ્રમાણે દરેક વસ્તુઓ ક્રમબદ્ધ પરિણમે છે મારી કેવળ જ્ઞાન પર્યાય પણ ક્રમબદ્ધપણે મારા સ્વદ્રવ્યમાંથી જ પ્રગટવાની છે અને આવી સમ્યક ભાવનાથી તેનું જ્ઞાન લંબાઈ ને સ્વભાવમાં એકાગ્ર થાય છે એટલે કે આવો એને આવું થયું છે તો હવે એના પરિણામ સ્વ તરફ વળીને જ થઈ રહ્યા છે આવી સમ્યક ભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતા શક્તિ પર્યાય પર્યાય નિર્મળ થતી જાય છે તથા ધિકારી પર્યાય ક્રમે ક્રમે

અને પોતાના જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા નથી એ મિથ્યા દ્રષ્ટિ છે આ રથે છે કે આત્માની અવસ્થા આત્મામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે એમ નક્કી કરવામાં અનંતુ વીર્ય છે જે અનંતો પુરુષાર્થ છે અને આ નક્કી કરતા અનંત પદાર્થોને સારા ખરાબ માનીને પહેલા જે રાગ દ્વેષ થતા તે બધા ટળી ગયા હવે રાગ દેશ નથી થતા જયારે આવું નક્કી થઈ જાય છે તો પર નિમિત્તનું ધણી પણ માનીને વીર્ય પરમાં અટકતું તે હવે પોતાના પોતાના આત્મ સ્વભાવને જોવા વળગી ગયું એ તરફ વળી ગયું હવે પોતાના સ્વભાવ તરફ વળી ગયું હવે પર તરફ વીર્ય વળતું નથી રાગ નિમિત્ત એ બધાની દ્રષ્ટિ ગઈ પરાધીનતા ગઈ અને સ્વભાવમાં દ્રષ્ટિ થઈ સ્વભાવ દ્રષ્ટિમાં પોતાની પર્યાયની સ્વાધીનતાની કેવી પ્રતિત આવે છે તેની આ વાત છે એટલે આ આખો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય છે ને જે રીતે નિર્ણય કરતો જાય છે તો એ આખો પુરુષાર્થ છે અને એ પુરુષાર્થ નું ફળ શું છે એ બધી વાત ગુરુદેવે આપણને એક સાથે સમજાવી દીધી અહીંયા કે છે કે અહો ભગવાન તારી વસ્તુમાં ભગવાન જેટલું પરિપૂર્ણ સામર્થ્ય છે ભગવાન ભગવાનપણું બારમાંથી તો આવતું નથી વસ્તુમાંથી જ પ્રગટવાનું છે આવા ટાણે યથાર્થ વસ્તુને દ્રષ્ટિમાં ન લે તો વસ્તુના સ્વરૂપ ને જાણ્યા વગર એવું ભગવાન પણ ક્યાંથી પ્રગટ થશે અને પછી ભવના ભ્રમણ ક્યાંથી રોકાશે જન્મ મરણ નો અંત ક્યાંય આવશે જન્મ મરણ નો અંત નહીં આવે એ રીતે આ ત્રણસો એકવીસમી અને ત્રણસો બાવીસ ની ગાથા

હવે એના પછીથી એક પ્રશ્ન છે એ લઈએ છીએ આપણે પ્રશ્ન કરે છે કે જો ક્રમબદ્ધ પર્યાય જ્યારે જે થવાની હોય તે જ થાય છે તો પછી વિકારી ભાવ પણ થવાના હતા ત્યારે થયા છે ને પછી વિકારી ભાવ અમને જે થયા તો પણ જે જયારે થવાના હતા ત્યારે જ થયા છે ને આવું જે વિચારે છે એને ગુરુદેવ સમજાવે છે કેટલું કરુણાપૂર્વક સમજાવે છે ગુરુદેવ કે છે અરે ભાઈ તારો પ્રશ્ન ઊંધેથી ઉપડ્યો છે તને નથી અને તું ઊંધેથી પ્રશ્ન ઉપાડી રહ્યો છે જેમ આપણે પહેલા કહ્યું કે કોઈક વ્યક્તિ એમ કે છે કે ભાઈ છોકરાને સ્કૂલમાં મોકલીએ તો બગડી જાય પણ તે છોકરાને સ્કૂલમાં મોકલ્યો છે મોકલ્યો નથી ને તું કઈ રીતે કહે છે કેમ્બત પર્યાય નો નિર્ણય કર્યો છે નિર્ણય નથી કર્યો તો તું કઈ રીતે કહે છે કે એ નિર્ણય કરીએ તો પુરુષાર્થ નથી એટલે તારો આ પ્રશ્ન તે ઉપાડ્યો છે પર્યાય થવાની હતી ત્યારે થઈ આમ જેને પોતાના જ્ઞાનમાં પ્રતીત કરી છે તેની રૂચિ ક્યાં અટકી છે વિકારને જાણનાર જ્ઞાનની રૂચિ છે

વિકાર ને જાણવાનું કામ કરનાર વિકારને યથાર્થ જાણવાનું થયું અને તે જ્ઞાનનું વીર્ય વિકાર વિકારથી ખસી અને સ્વભાવના જ્ઞાનમાં અટક્યું છે તે જ્ઞાન વીર્ય થી ખસી અને સ્વભાવના જ્ઞાનમાં અટક્યું છે સ્વભાવના જ્ઞાનમાં અટકેલું વીર્ય વિકારની કે પરની રુચિમાં અટકે જ નહીં એટલે જો એમ નિર્ણય કરવા જાય કે વિકાર થવાનો તો ત્યારે થયો તો એમાં એ તો છેવટે તો જ્ઞાનનો જ નિર્ણય થાય છે જ્ઞાન સ્વભાવનો જ નિર્ણય થઈ જાય છે અને જેને જ્ઞાન સ્વભાવમાં જે અટકે છે એમાં જ એનું વીર્ય ઉલસે છે તો પછી એને પરની રુચિમાં વીર્ય ઉલસતું જ નથી સ્વભાવના જ્ઞાનમાં અટકેલું વીર્ય વિકારની કે પરની રૂચિમાં અટકે જ નહીં પણ સ્વભાવના જોરે વિકાર નું અલ્પકાળમાં ક્ષય કરે જેને વિકારની રૂચિ છે તેની દ્રષ્ટિનું જોર હવે એની વાત કરે જેને વિકારની રુચિ છે તેની દ્રષ્ટિનું જોર વીર્યનું વજન વિકાર તરફ જાય છે થવાની હોય તે જ પર્યાય ક્રમબદ્ધ થાય છે આમ કોનું વીર્ય કબૂલ કરે છે પ્રશ્ન કર્યો છે બહુ સરસ રીતે એ કબૂલ કર્યું હતું કબૂલ કરે છે ભલે વિકારની હોય કે જે હોય એ તો જ્ઞાન છે એ કબૂલનારના વીર્યમાં પરમા સુખ બુદ્ધિ ન હોય કેમ કે એમાં તો એને જ્ઞાનનો નિર્ણય થઈ જાય જ્ઞાન સ્વભાવનો નિર્ણય થઈ જાય છે એટલે એને તો પરમ પરની સુખ બુદ્ધિ હોય નહીં પણ એને તો સ્વભાવમાં જ સંતોષ હોય એટલે પ્રશ્ન કર્યો છે પણ એને ક્યાં નિર્ણય કર્યો છે કે કે વિકાર જે થવાનો તે થાય એમ સ્વીકાર કર અને પછી પછી જો જો ઉપર આગળ વધીશ તો તને ખ્યાલ આવશે કે તું જ્ઞાન સ્વભાવે થઈ જઈશ બહુ સરસ રીતે ગુરુદેવે ઉત્તર આપ્યો છે અને બહુ સમજવા જેવો ઉત્તર આપે છે તો હવે આ રીતે આ ગાથા ત્રણસો એકવીસ ત્રણસો બાવીસ માં જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું તેની વિશેષ દળતા માટે ત્રણસો ની ગાથા કહે છે જે પૂર્વે ગાથા ત્રણસો એકવીસ બાવીસમાં માં કહેલા વસ્તુ સ્વરૂપ ને જાણે છે તે સમ્યક દ્રષ્ટિ છે અને જે તેમાં સંશય કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે તો એ બધી વાત ત્રણસો ત્રેવીસ માં પછી આવે છે એના સંબંધી થોડીક વાત લઈશું આપણે આવતા સાથે એની અંદર લઈશું તો આજનું સાથે આપણે આ ક્રમબદ્ધ પર્યાય સાથે અહીંયા સુધી રાખીએ છીએ